जयू काका तमने मारा समझ मने को मारो केरू क्या छे जयू काका तमे आम सरपंच साहेब ने जोईने नीचू माथू करीने केम उभा छो તમે લોકો તમારી પાસે છે ને મારો દીકરો સોદો કરવા આવ્યા છો ને તમે લોકો તમને જે જોઈએ લઈ લો પણ મારો દીકરો મને આપી દો અને જો મારા દીકરાને કંઈ થયું છે ને તો બેબી દેવી કેરું એમની પાસે નથી મેં એમને અહીંયા બોલાવ્યા છે મારે એમનું કામ હતું એટલા માટે પણ મારું કેરું બસ દેવી તમે થોડી શાંતિ રાખો તમને બધી વાતની આપોઆપ ખબર પડી જશે તમે બેસો થેન્ક યુ દેવી તમે પણ બેસો પહેલી વાત ગુંડાભાઈનો ઈલાજ થઈ ગયો છે એમની તબિયત સારી છે અને આવતીકાલે ગામ આવી જશે બીજી વાત તમારા બધાના મનમાં કોઈ ના કોઈ સવાલો છે અને બધા સવાલોનો જવાબ મારી પાસે છે અને શ્રેયાબેન તમને એમ લાગે છે કે ન્યાય નથી થયો હા સુરી તમને એમ છે કે લાખાને સજા મળશે કે નહીં અને દેવીને એમને તો એવું છે કે એમના દીકરાનું અપહરણ થયું છે પણ એવું કઈ જ નથી શ્રેયાબેન જ્યારથી મેં સરપંચ પદ સંભાળ્યું છે ત્યારથી મેં એક નિયમ બનાવ્યો છે 100 ગુનેગારો બચી જાય એ ખપે પણ એક નિર્દોષને સજા ના મળવી જોઈએ અને માતાજીની કૃપાથી એમના આશીર્વાદથી આજ સુધી અત્યારની ઘડી સુધી મને કોઈ પણ પરિસ્થિતિમાં આવો નિર્ણય લેવામાં મારો અંતરાત્મા ઈમાન કે નિષ્ઠા ક્યારે ડગમગી નથી તો કાલે તમારા ન્યાયમાં પક્ષપાત કેમ આવ્યો મારી વાત હજી પતી નથી તમને એમ છે ને કે નિર્દોષ લાખાને સજા મળશે તો એ ધારણા તમારી ખોટી છે ગઈકાલે રાત્રે જ્યારે મેં ડુંડાભાઈ અને સુરીને વાત કરતા સાંભળ્યા ત્યારે કેરું એની મસ્તીમાં ગાડી ચલાવી રહ્યો હતો લાખાના ચેત્યા બાદ પણ એનું ધ્યાન વાતમાં હતું ને એ ગાફેલ હતો ડુંડો અને સુરી અચાનક સામે આવતા કેરુએ બ્રેક મારી પણ પહેલી વાર ગાડી ચલાવતો હોવાથી કાબુ ના રાખી શક્યો અને ડુંડાને ટક્કર લાગી ડુંડો પડ્યો ને સુરી હાંફળી ફાફડી થઈ ગઈ સુરીએ ક્ષણભર માટે કેરુને જોયો પણ લાગ મળતા જ કેરુ ત્યાંથી છટકી ગયો પણ ત્યાંથી છટકવામાં એનો કુર્તો ઘરાયો એ ફાટ્યો જેનો ટુકડો સુરીને મળ્યો અને દેવીએ આવીને લાખા પર દોષનો ટોપલો ઢોળી દીધો અને પછી જે થયું એ બધા જાણો છો તમને આ બધી વાતની રગેરગની ખબર કેવી રીતે પડી મેં તમને કહ્યું ને તમે ચૂપ રહો
એટલે સાહેબ તમને ખબર છે કે કેતુભાઈ બાપુને ગાડીથી ટક્કર મારી? હા, મારું ગઈકાલે કામ પતી ગયું હોવાથી હું શહેરથી પાછો આવી ગયો. ત્યાં કોઈ હોવાની ભીતીથી હું કેરુના ઓરડામાં ગયો. આશુ હતું બાપુ, એ તો એ પેલી નવી આશુ કામ કરવું પડ્યું તમારે. નવી ગાડી ચલાવવાનો અરક થયો ને અરકમાં મારાથી ડુંડાબાને ટક્કર વાગી ગઈ ને કેરુએ મને બધી જ વાત માંડીને કરી છે. સમાજ સેવિકા બેન, અમારા માટે તો પંચાયત જ સર્વોપરી છે. એ જે સજા નક્કી કરે એ બધાએ માન્ય રાખવી પડે. કેરુની સજા નક્કી થઈ ગઈ છે, અરે સજા અપાઈ પણ ગઈ. અમારા ગામની વાત ગામની બહાર ના જાય એટલે અમે પોલીસ ફરિયાદ નથી કરતા. હું ચૂપ નહીં રહું. તું સજા આપી છે મારા દીકરાને. બોલો. કેરુ 15 વર્ષનો છે અને એનો ગુનો એને જાતે કબૂલ કર્યો છે. અને આમ જોવા જઈએ તો એને સુધાર ગૃહમાં મોકલવો પડે. પંચાયતે નક્કી કર્યું છે એ પ્રમાણે એને હોસ્ટેલમાં મૂક્યો છે. જયુ કાકા, કેરુભાને ફોન લગાવો અને ફોન સ્પીકર ઉપર રાખજો. જી ભાઈ. જયુ કાકા. હલો કેરુભા. તમે બોલો. જયુ કાકા. મંજરી, મારી વાત કરવા માંગુ. માડી. કેરુ, મારા દીકરા તું ક્યાં છે? માડી, બાપુએ મને હોસ્ટેલમાં મોકલી દીધો છે. તું ચિંતા નહીં કર, હું તને જલ્દી પાછો લઈ આવીશ. આજે જ. તને ત્યાં કોઈ તકલીફ તો નથી ને? ના માડી, અહીંયા હું ઠીક છું, બધું બરાબર છે. ઇન્દી કાઢી લે મારા દીકરા. માડી. જયુ કાકા. જી. કેરુ, કેરુ. તમે આવું કઈ રીતે કરી શકો છો? ત્યાં નહીં રહી શકે, એને પાછો લઈ આવો, મને સજા કરો. આપણે આપણે ડુંડાભાના ઘરની જવાબદારી લઈ લઈએ. કઈ પણ કરો પણ મારા કેરુને પાછો લઈ આવો. કોઈના વગર નહીં રહી શકું. હું કોઈના માટે કઈ પણ કરવા તૈયાર છું. સજા ભોગવવા પણ તૈયાર છું. સુધરવાની જરૂર કેરુને છે. એની મસ્તી અને બેદરકારીના લીધે કોઈનો જીવ જતો રહ્યો હોત તો?